નમસ્કાર મિત્રો આજે મિત્રો આપણે ફિઝિક્સના પ્રકરણ ચાર સમતલમાં ગતિ એનો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છે મિત્રો તો એમાં શરૂઆતના ઇન્ટ્રોડક્શનના પોઈન્ટમાં આપણી પાસે સ્ક્રીન પર પ્રથમ પ્રશ્ન એક દેખાઈ રહ્યો છે કે એક દ્વિ અને ત્રિપરિમાણમાં થતી ગતિના ઉદાહરણો આપો મિત્રો એક પરિમાણમાં ગતિ એટલે પદાર્થ કોઈ પણ એક જ સુરેખ માર્ગ પર ગતિ કરતો હોય તો એવી ગતિને એક પરિમાણીય ગતિ કહેવામાં આવે છે જ્યારે પરિમાણીય ગતિની વાત કરીએ તો પદાર્થમાં સમય સાથે બે એની અક્ષરમાં એટલે કે એના મૂલ્યોમાં ચેન્જ આવતો હોય છે ઉદાહરણ તરીકે કેરમ બોર્ડ પર સરકતી કુકરીઓની ગતિ એ દ્વિપરમાણીય ગતિ થાય પરંતુ મિત્રો હવે ત્રિપરિમાણીય એટલે પાણીમાં માછલીઓની ગતિ એ જે ગતિ છે અથવા હવામાં પક્ષીઓની ગતિ એટલે કે જેમાં સમય સાથે ત્રણેય ત્રણ અક્ષોના મૂલ્યોમાં બદલાવ થતો હોય તો તેવી ગતિને ત્રિપરિમાણીય ગતિ કહેવામાં આવે છે હવે મિત્રો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સદીશ ભૌતિક રાશિ કેવી રીતે દર્શાવાય તો મિત્રો પહેલાં પહેલાં સદિશ વિશે જોઈએ તો જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે તેવી રાશિઓને સદીશ રાશિઓ એટલે કે સદીસ ભૌતિક રાશિઓ કહેવામાં આવે છે આ સદિસ ભૌતિક રાશિઓને દર્શાવવા માટે તેના સંકેતાક્ષરને ઘાટા અક્ષર વડે એટલે દાખલા તરીકે વેગ હોય તો જુઓ હવે આમાં વીમાં જે સિમ્બોલ છે ઘાટો છે એનું પાંખ્યું પરંતુ વ્યવહારમાં સદિશ ભૌતિક રાશિ દર્શાવવા માટે તેના સંકેતાક્ષર પર તીરનું ચિહ્ન મૂકીને જ દર્શાવવામાં આવે છે એટલે ઉપર આપણે તીર મૂકીએ તો એને બોલાશે મિત્રો સદિશ વી બરાબર એટલે જે રાશિને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે તેવી રાશિઓને આપણે સદિશ રાશિઓ કહીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન છે સદિશ ભૌતિક રાશિના માન એટલે કે મૂલ્યને કેવી રીતના દર્શાવવામાં આવે છે તો મિત્રો સદિશ ભૌતિક રાશિનું માનને દર્શાવવા માટે આપણે નોર્મલ અક્ષર કે ચિહ્નનો દર્શાવવામાં આવે છે દાખલા તરીકે આપણી પાસે કોઈ પદાર્થ પર આપણે બળ લગાડી રહ્યા છીએ મિત્રો તો બળનું આપણી પાસે એકમ ન્યૂટન છે તો એને મિત્રો આવી રીતના ફાઈવ એમ એટલે પાંચ ન્યૂટન વડે આ રીતના સિમ્પલ રીતના એને દર્શાવી શકાય છે તેના પછીનો મિત્રો આપણો પ્રશ્ન છે સદીશ એટલે શું તેને આકૃતિ દ્વારા કેવી રીતે દર્શાવી શકાય જો મિત્રો તીરવાળા રેખા ખંડ કહે છે આપણે દાખલા તરીકે અહીંયા બળની ઉપર સદીશની નિશાની તીરવાળો દર્શાવેલ છે તીર તીરવાળા છેડાને સદીશનું શીર્ષ અને બીજા છેડાને સદીશનું પૂછ કહેવામાં આવે છે આ યારા ભાગ જે છે એને શીર્ષ અને આ પાછળનો ભાગ જે દેખાઈ રહ્યો છે એને પૂછ કહીએ છીએ સદીશની લંબાઈ સદિશના ભૌતિક રાશિના મૂલ્યને અનુરૂપ દર્શાવવામાં આવે છે તેમાં ચિહ્ન ભૌતિક દિશા દર્શાવે છે મિત્રો દાખલા તરીકે આપણી પાસે ચાર ન્યૂટન નું બળ પૂર્વ દિશામાં લાગે છે એટલે મિત્રો જુઓ આપણી પાસે ઉપર ઉત્તર નીચે દક્ષિણ આ પૂર્વ અને આ પશ્ચિમ આ બાબતને સદી સ્વરૂપે દર્શાવી હોય તો એક ન્યૂટન બંને અનુરૂપ એક સેન્ટીમીટર લાંબો સદિશ દર્શાવીશું આ પ્રમાણ માપ અનુસાર ચાર ન્યૂટન બળને દર્શાવવા માટે ચાર સેન્ટીમીટર લાંબો સદિશ પૂર્વ દિશામાં આપણે અહીં આગળ દર્શાવેલો છે હવે મિત્રો ખૂબ જ આઈએમપી પ્રશ્ન આપણો અદિશ ભૌતિક રાશિ અને સદિશ ભૌતિક રાશિનો તફાવત સમજાવો અદિશ ભૌતિક રાશિની વાત કરીએ મિત્રો તો જે રાશિને દર્શાવવા માટે માત્ર મૂલ્યની જ જરૂર પડે દિશાની જરૂર પડે નહીં તેવી રાશિને અદિશ રાશિ કહે છે એનો શોર્ટમાં અહીંયા આગળ આપણને એવું લખીને આપ્યું છે કે અદિશ ભૌતિક રાશિ માત્ર માન ધરાવે છે એટલે માત્ર મૂલ્ય જ ધરાવે છે એને કોઈ દિશા હોતી નથી જ્યારે સદિશ ભૌતિક રાશિની વ્યાખ્યામાં જોઈએ તો સદિશ ભૌતિક રાશિ માન એટલે કે મૂલ્ય અને દિશા બંને ધરાવે છે બીજો મુદ્દો જોઈએ અધિશ ભૌતિક રાશિમાં તેમના માનમાં ફેરફાર થતા તે ભૌતિક રાશિમાં ફેરફાર થાય છે એટલે તેના મૂલ્યમાં ફેરફાર થતાં ભૌતિક રાશિની અંદર તેના મૂલ્યમાં પણ ફેરફાર થાય છે તેમના માન અથવા દિશા કે બંને બદલાતા તેમાં ફેરફાર થાય છે કાં તો મૂલ્ય કાં તો દિશા બદલાય તો ભૌતિક રાશિમાં ફેરફાર થાય છે ત્રીજો પોઈન્ટ સાદા સરવાળા નિયમ વડે તેમનો સરવારો કરી શકાય છે જ્યારે આ બાજુ મિત્રો તેમનો સરવાળો સદીશોના સરવાળા નિયમ મુજબ થાય થવા કરી શકાય છે અદિશ ભૌતિક રાશિઓના ઉદાહરણો જોઈએ મિત્રો તો અંતર ઘનતા તાપમાન દબાણ ઝડપ કાર્ય વગેરે જેવી ભૌતિક રાશિઓ અદિશ ભૌતિક રાશિઓ છે જ્યારે આ બાજુ સ્થાન સ્થાનાંતર વેગ પ્રવેગ બળ વગેરે જેવી ભૌતિક રાશિઓ સદીશ ભૌતિક રાશિઓના ઉદાહરણ છે તેમ કહી શકાય મિત્રો નવો ક્વેશ્ચન છે સમાન સદિશો વિશે સમજાવો તો મિત્રો આપણી પાસે બે આકૃતિ તમને દેખાઈ રહી છે આકૃતિ એ અને આકૃતિ બી આમાં ઓપીએ સદીશ એ છે અને ક્યુ એસ એ સદીશ બી છે જો બે સદીસો સદીશ એ અને સદીશ બીના માન અને દિશા સમાન હોય તો તેવા સદીશોને સમાન સદીશો કહે છે એટલે એમના મૂલ્ય અને બંનેની દિશા સમાન હોય તો જ તેવા સદીશોને સમાન સદીસો કહેવામાં આવે છે અહીંયા આગળ આપણી પાસે આકૃતિ એની અંદર બે સદીસો સદીશ એ અને સદીશ બી એ બંને સમાન સદીસો છે એમ કહી શકાય હવે મિત્રો આપણી પાસે આકૃતિ બીની અંદર દર્શાવે પ્રમાણે જોઈએ તો બીને તેને પોતાના સમાંતર એવી રીતે ખસેડ્યો કે જેથી બીની પૂંછ ક્યુ એ એની પૂછઓ પર સંપાત થાય આ સદિશના સીટ્સ એસ અને પી પણ એકબીજા પર સંપાત થાય છે આમ બંને સદીશોની લંબાઈ અને દિશા સમાન મળતા તેને સમાન સદીશો કહે છે એટલે મિત્રો આપણી પાસે જોઈએ તો અહીં આગળ આ સદીશ બીને આપણે ખસેડી અને એક્ઝેક્ટ સદિશ એ ઉપર મૂકી દઈએ તો ઓ અને ક્યુ એ પૂછ થઈ જશે જ્યારે પી અને એસ એ શીર્ષ થઈ જશે એ એની પર એક્ઝેક્ટ ટુ એક્ઝેક્ટ ગોઠવાઈ જશે એટલે આપણી પાસે એક જ સદીસ હોય એવું દેખાશે તો આવા સદીસોને સમાન સદીસો કહેવામાં આવે છે પરંતુ મિત્રો અહીં જુઓ પી પીડેસ એટલે સદીસ એ ડેસ અને ક્યુ ડેસ એસ ડેસ એટલે સદીશ બી ડેસ આ બંને સદીસોની લંબાઈ સરખી દેખાય છે મિત્રો પરંતુ દિશા એમની જુદી જુદી છે દિશા જુદી જુદી હોવાથી મિત્રો આમને સમાન સદીશો કહી શકાય નહીં એટલે અહીં એ ડેસ અને બી ડેસના માન એટલે લંબાઈ સમાન છે પરંતુ દિશાઓ જુદી જુદી છે આમ બી ને સમાંતર એવી રીતે ખસેડો કે જેથી પૂછ ક્યુડેસ એડેસની પૂછ ઓડેસ પર સંપાદ થાય પરંતુ બીડેસનું શીર્ષ એસ સદીશ એ ડેસના શીર્ષ પી પર સંપાત થતું નથી આમ બે સદીશોના મૂલ્ય સમાન હોય પરંતુ દિશા સમાન ન હોય તો તેવા સમાન સદીશ ગણી શકાય નહીં એટલે સદીશ એ નોટ ઇક્વલ ટુ સદીશ બી પરંતુ એમના મૂલ્યો સદીશ એ ડેસ અને સદીશ બી ડેસના મૂલ્ય સમાન છે પરંતુ દિશા સમાન છે નહીં અને મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણું સ્થાન અને સ્થાનાંતર સદિશ સમજાવો સ્થાન સદિશ કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષી અન્ય બિંદુ કે કણનું સ્થાન દર્શાવતા સદિશને તે બિંદુનો સ્થાન સદિશ કહે છે મિત્રો અહીં ધ્યાનપૂર્વક જુઓ આપણી પાસે એક્સ વાય સમતલની અંદર અહીં આગળ ઓ એ આપણું ગમ બિંદુ છે અહીં આગળ કોઈ એક કણનો ગતિમાર્ગ દર્શાવેલો છે એટલે કોઈપણ કણનું સ્થાન ઉગમ બિંદુને અનુલક્ષીને દર્શાવીએ તો તે બિંદુનો સ્થાન સદિશ કહેવામાં આવે છે અહીંયા નિશ્ચિત બિંદુ તરીકે સામાન્ય રીતે આપણે ઉગમ બિંદુ ઓ લઈ છે આકૃતિ એમાં મિત્રો ઓને અનુલક્ષીને સદિશ ઓ પી પીનો ટી સમયનો સ્થાન સદિશ છે જેને આપણે સદીશ આર વડે દર્શાવેલ છે એટલે અહીં આગળ કણ પી નો સ્થાન સદીશ ઉગમ બિંદુને અનુલક્ષીને આર લખેલો છે તે જ રીતના ઓ સમય અનુલક્ષીને બિંદુ પીડેસનો ટી સમય સ્થાન સદીશ સદીશ ઓપીડેસ છે જેને આપણે સદીશ આર ડેસ વડે દર્શાવેલો છે એટલે આ કણ કણેશ નો સ્થાન સદીશ આપણી પાસે આડેસ થશે મિત્રો હવે સ્થાન સદીશ પરથી નીચેની માહિતી મળે છે એક ઉગમ બિંદુ ઓથી કણનું સુરેખ અંતર દર્શાવે છે બે ઉગમ અને અનુલક્ષીને કણની દિશા દર્શાવે છે સીધું અંતર એટલે સુરેખ અંતર અને કણની દિશા દર્શાવતું હોય છે મિત્રો હવે સ્થાનાંતર સદિશ એટલે શું તો મિત્રો આકૃતિમાં આપણે જોઈએ પહેલાં હું તમને સમજાવી દઉં જો આપણી પાસે કણ પીનો નો સ્થાન સદીશ આર છે અને પીડેસનો સ્થાન સદીશ આર ડેસ છે પણ કણ પી થી જ્યારે ગતિ કરે છે ત્યારે પીથી ડેસનો સ્થાન દર્શાવતા સદીશને સ્થાન સદીશ કહેવામાં આવે છે એટલે કે સ્થાનાંતર સદીશ કહે છે આકૃતિ એમાં ટી સમય કણ પી પર છે અને ટી ડેસ સમય પીડેસ પર આવે છે આમ કણના પ્રારંભિક સ્થાન પી અને અંતિમ સ્થાન પીને જોડતા સદીશને કણનો સ્થાનાંતર સદીશ કહેવામાં આવે છે અહીં ડેશ કણનો સ્થાનાંતર સદિશ છે હવે તેના અગત્યના મુદ્દાઓ જોઈએ મિત્રો અને પહેલો મુદ્દો છે સ્થાનાંતર સદિશને એક સુરેખા વડે દર્શાવાય છે જે પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડે છે જેમ આપણે પીપી ડેસ જોયું તે રીતના બીજો મુદ્દો સ્થાનાંતર સદિશનો આધાર કણના ખરેખર ગતિ માર્ગ પર નથી આપણે આકૃતિ બીમાં જોઈએ તો પ્રારંભિક સ્થાન પી અને અંતિમ સ્થાન Q એ કણના બે જુદા જુદા માર્ગ છે આકૃતિ બીમાં જોઈએ તો જુઓ અહીં આગળ આપણી પાસે આ રીતના આખો માર્ગ બદલાઈ જાય છે મિત્રો પરંતુ તેનો સ્થાનાંતર સદિશ તો માત્ર PQ જ મળશે ત્રીજો મુદ્દો કોઈ પણ બે બિંદુઓ વચ્ચે સ્થાનાંતર સદિશનું માન ગતિમાન પદાર્થની પથલંબાઈ જેટલું અથવા તેથી ઓછું હોય છે એટલે બે કણો વચ્ચેનું સ્થાનાંતરનું મૂલ્ય કદાચ પદાર્થની પથલંબાઈ જેટલું અથવા એના કરતાં ઓછું જ હોય છે તો મિત્રો આજની વિડીયોની અંદર આપણે સ્થાનાંતર સદિશ સમાન સદિશ અસમાન સદિશ ની વ્યાખ્યાઓનો અભ્યાસ કર્યો તમે લખી અને તૈયાર કરશો અસ્ત